परिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर सातमू तरंग ओगण साइठमू भगवान श्रीहरि श्रीनगर में पधारिया छे, भव्य स्वागत थयु छे। सद्गुरु आधारानंद स्वामी नोंध करे छे, श्री हरि संग रहे नृप जो हाथे रथ अश्व हे जो म्याने अरो सुख पाल हे सोवर्णमय सज सो। श्री हरि संग रहे नृप जो श्रीहरि ने साथे जे दरबारो हता तेमणे हाथी रथ अश्व म्याना सुखपाल वगैरे ने सोनेरी साज थी शणगारिया। जीवेंद्र नृप निज हाथी पर अंबाड़ी कनक ही सार दरबार जीवा खाचर पोताना हाथी उपर सोनानी अंबाड़ी सजीने अतिशय प्रेम थी तैयार करीने लाव्या। ए जमानामां श्रीनगर एटले आजनु अमदावाद। भारत देशना आ जूना इतिहासो जाणीए त्यारे घणु दुख थाय। केटलू सरस मजानुं नाम श्रीनगर अने आजनुं नाम केवुं थई गयुं अमदावाद। હમણાં હમણાં ઇતિહાસ વાંચતા હતા, ભારતના એક કે બે ગામડા નહીં, હજારો હજારોના હજારો ગામડાઓના નામ પરિવર્તિત થયા છે। આપણા દેશની પ્રજાને ધર્મ જનુન નથી, દેશ જનુન નથી। આટલા મંદિરો તૂટ્યા, સન્નારીઓનું આટલું બધું અપહરણ થયું, આટલા બધા અત્યાચારો થયા પ્રજા ઉપર, આટલા બધા ગામના નામ બદલાયા, તેમ છતાં હજી સૂતેલું હિન્દુત્વ જાગતું નથી આપણે જોઈએ છીએ ને। માટે જાગો, દેશ માટે, ધર્મ માટે, સમાજ માટે કરવાની ભાવના કંઈક હોવી જોઈએ, ના હોવી જોઈએ? દુર્ભાગ્ય છે ભારત દેશનું। પાઠ્યક્રમમાં મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ આના પાઠ હતા, કાઢી નાખવામાં આવ્યા। કેમ? આ બધા દેશદ્રોહી છે। આજે ભારત દેશની અંદર હુમાયું, બાબર, ઔરંગઝેબ એના નામે મોટા ગામો, મોટી સ્ટ્રીટો, મોટી ગલીઓ આજે છે, એક બે નહીં હજારોની સંખ્યામાં। આનું કારણ શું? વિદેશી લોકો આપણા લોહીને ચાખી ગયા છે કે આ લોકોને સ્વાર્થ સિવાય કશો જ રસ નથી, દેશમાં નહીં, ધર્મમાં નહીં, સમાજમાં નહીં, માનવતામાં નહીં। બાજુવાળાનું જે થવું હોય તે થાય, એના પેટનું પાણી નહીં હલે, એને ટુકડો રોટલો નાખી દેશું એટલે પૂરું। કેવું સરસ નામ શ્રીનગર! અને આ બધા નામ ખાલી નામ સાથે મતલબ નહીં, આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ એ નામની અંદર છુપાયેલા હતા। શ્રીનગરમાં ભગવાન શ્રીહરિ પધાર્યા છે, ગુજરાતનું એ મહાનગર છે। એ સમયમાં તો ગુજરાત અને મહારાષ્ટ્ર બધું એક હતું, એટલે ત્યારે તો અતિ મહાન, અતિ સમૃદ્ધ આ નગર હતું।
તેમણે શ્રીહરિને અતિશય વિનંતી કરીને તે હાથી ઉપર બેસાડ્યા. પછી પોતે પોતાના હાથમાં ચામર લઈને શ્રીહરિને મસ્તકે ચામર કરવા લાગ્યા. બીજા દરબારોના જે હાથી હતા તે હાથીઓને સુવર્ણના સાજથી શણગાર્યા હતા. શ્રીહરિની આજ્ઞા લઈને તેના ઉપર સંતોને બેસાડ્યા. કેટલાક સંતોને રથમાં બેસાડ્યા, કેટલાકને મ્યાના અને સુખપાલમાં બેસાડ્યા. કેટલાક સંતો હરખથી પગપાળા ચાલ્યા. પગથી ચાલવામાં તેઓ ઘણો ઉત્સાહ માનતા હતા. શ્રીહરિ અને સંતોને વાહનમાં બેઠેલા જોઈને ભક્તોના મનમાં વિશેષ આનંદ થતો હતો. સંતોના આવા દર્શન કરી ભક્તો ખૂબ રાજી થયા. સત્સંગનો અત્યંત અભ્યુદય થયો જાણીને મુખથી જય 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 એવો ઉચ્ચાર કરતા હતા. જે સંતો વાહનો ઉપર બેઠા હતા તેઓ પણ પગે ચાલવામાં જ સુખ માનતા હતા. દરબારો તો સંતોને પરાણે વાહનમાં બેસાડીને નવો અલૌકિક લાભ લઈ રહ્યા હતા. આવી રીતે ભવ્ય નગરયાત્રા નીકળી છે. દર્શન કરનારા હરિભક્તોના હૃદયમાં આનંદ થયો છે. આજે આપણને યાદ આવે પિયુડા મહારાજ મંદિરમાં પધરાવ્યા એ સમયની ઘડી, એ અવસર, મંગલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અતિ દિવ્ય અને ભવ્ય ઉજવાયો. અમે તો ઇન્ડિયા હતા, લાઈવ જોતા હતા દાદા. પરંતુ આ દ્રશ્ય, આ ઘટના જેણે જોઈ, જેણે નિહાળી કોઈ કલ્પના ન કરી શકે. આ પિયુડા મહારાજ એની નગરયાત્રા કાઢી, વેધર ક્લિયર હતું, ફોરકાસ્ટિંગ કોઈ હતું જ નહીં, અને અચાનક અમી છાટણા વરસાદ એવો શરૂ થયો. જેટલા હરિભક્તો નગરયાત્રામાં હતા બધા જાણે છે. આ અમેરિકન લોકો દોડી દોડી છત્રી આપતા હતા, જોયું હતું ને દાદા. આ ગામની, આ ટાઉનની પ્રજાને ભગવાને કેવી રીતે દર્શન આપ્યા, કેવી રીતે પોતા તરફ ખેંચી, પોતાના સંતોમાં, પોતાના ભક્તોમાં કેવો ભાવ થયો. આ ગામના અમેરિકન લોકોને આશ્ચર્ય એ વાતનું થયું, વરસાદ ચાલુ થયો તો પણ આપણા હરિભક્તો ડિસિપ્લિન રાખી રોડ ઉપર ચાલતા હતા, શિસ્તબદ્ધ ચાલતા હતા. આ ઘટનાથી તો આ દેશની પ્રજાને પણ એટલો બધો અહોભાવ થયો. મહારાજ પ્રગટ છે, પોતાની પ્રગટપણાની સાક્ષી પણ કેવી આપી એમણે. નગરયાત્રા જ્યાં સુધી ચાલી, મહારાજ દરવાજા પધાર્યા, દરવાજામાંથી અંદર આવે અને વરસાદ બંધ. બોલો, મહારાજ આજે પણ સત્સંગમાં પ્રગટ છે. આવા જ્યાં ભગવાનના સાચા સંતો, સાચા ભક્તો પ્રેમથી ભગવાનને પુકારે છે ને, ત્યાં આજે પણ મહારાજ પ્રગટ છે. આપણે આવા દર્શન કર્યા હોય, આવી ઘટનાના વિટનેસ બન્યા હોઈએ, સાક્ષી બન્યા હોઈએ, આ ઘટનાને રોજ સંભાળવી જોઈએ. અને હજી બધા યાદ રાખજો, ગુરુજીની ખૂબ ભાવના ઈચ્છા છે કે પંચાબ્દી મહોત્સવ આપણો ઉજવાશે ધામધૂમથી, પણ એમાં નગરયાત્રા પણ સારામાં સારી કરવી છે. અમારે સંતોને ચર્ચા પણ ચાલે છે, એનું આયોજન પણ થોડા સમય પછી આપણે ડિક્લેર કરીશું બધું. અત્યારે મિટિંગ ચાલે છે, શું કરવું, કેવી રીતે કરવું, પણ આ વર્ષે પણ પંચાબ્દી મહોત્સવમાં ખૂબ દિવ્ય અને ભવ્ય નગરયાત્રા નીકળવાની છે. આપ સર્વે ભક્તો પંચાબ્દી મહોત્સવને યાદ કરી કંઈક ને કંઈક ભજન કરો છો. સંતો જ્યારે જ્યારે પધારે ત્યારે પંચાબ્દીના બેનરનું આપણે અનાવરણ કરીએ છીએ. પંચાબ્દી ઉત્સવ નિમિત્તે બધા ભક્તો નાની મોટી કંઈક સેવા પણ સામેથી કરી રહ્યા છે. બસવાલા ભક્તો, આપણું તન, આપણું મન, આપણું ધન મહારાજના કામમાં આવ્યું ને, એટલું જ ખરું. માટે પંચાબ્દી મહોત્સવ 2019 જુલાઈ મહિનો અને 21-28 છેલ્લું વીકેન્ડ, બધા ભક્તો યાદ રાખજો આ તારીખ. સાથે 7 દિવસ ઉત્સવમાં પધારવા માટે અત્યારથી પ્લાનિંગ કરજો, ત્યારે આવા દર્શન પ્રત્યક્ષ થશે. આ કથા વાર્તા સાંભળીએ છીએ, પણ એ સાંભળેલી કથા વાર્તા 7 દિવસ સત્સંગમાં આવીશું ને, એવા સંતો, એવા ભક્તો એના ભીડામાં રહીશું ને, જીવનથી જીવન ઘડાય છે. થિયરિકલ અને પ્રેક્ટિકલ બંને પ્રકારના નોલેજ જરૂરી છે. આ કથા થિયરિકલ નોલેજ આપનારી છે. સમયા, ઉત્સવો, સેવા, યજ્ઞો આ બધા પ્રેક્ટિકલ નોલેજ આપનારા છે. એક ખૂબ સારા સત્સંગી, હું યાદ પણ કરું, ભરત ભગત મોખાસણવાળા,
એમના દીકરા બિશપ ભગત. કેવા સારા પરિવાર છે. બિશપ ભગત ન્યૂજર્સી આવેલા, ન્યૂજર્સીમાં અહીંયા મોટેલમાં ઉતરેલા. અને એ સમયમાં આપણે દિવાળી સમયો હતો એટલે નજીકની સુપર 8 મોટેલમાં ઉતારો હતો. એમની મોટેલમાં એમની સાથે એક બીજા હરિભક્ત હતા, નીલ ભગત ન્યુયોર્કવાળા. આ બંને યુવાનો એક જ રૂમમાં એકસાથે રહેતા હતા. છેલ્લે દિવસે ઉત્સવ પૂરો થયો, બધા નીકળી ગયા. બિશપ ભગત બે દિવસ વધારે રહેવાના હતા. અમે બેઠા હતા. બિશપ ભગતે મને વાત કરી કે સ્વામી, પેલી ધોતી આપણે લેવી હોય તો શું ક્યાંથી મળશે? મને સહજ આશ્ચર્ય થયું, ભગત ધોતી કેમ યાદ કરો છો? સ્વામી, પૂજામાં પહેરવાની હોય ને. એમના બાપુજી ઘરે પૂજામાં ધોતીશાલ પહેરે એ જોઈને આ યુવાનને એવું થાય કે ભાઈ વડીલો તો પહેરે, યુવાનને ન પહેરવાની હોય. એના મનમાં આવું થોડું. પૂજા કરે, ઘરમાં પરિવારમાં આખી દિવ્યતા, પણ તેમ છતાં એના મનમાં આટલું રહ્યા કરે કે ભાઈ આપણે યુવાન છીએ, આપણે કંઈ ધોતીશાલ પહેરી પૂજા કરીએ કે એમ નમ કરીએ, શું ફેર પડે છે? પણ મોટેલમાં એમણે જોયું એમના જેવા યુવાનો ધોતીશાલ પહેરીને પૂજા કરે છે, ભક્તિ કરે છે. આ ઘટના એટલી બધી લાગી આવી, સામેથી ઇન્સ્પિરેશન મળ્યું. શેનું? કે હવે મારે પણ પૂજા આવી રીતે કરવી છે. લઈ ગયા. આ જ દિવસ સુધી અમેરિકામાં બોન્ડ થયેલા, અમેરિકામાં તૈયાર થયેલા, ભણેલા ગણેલા આ નવયુવાનો આવી રીતે પૂજા કરે છે. પણ એને મમ્મી પપ્પા સમજાવે, સંતો સમજાવે, હજાર વાર વાત કરે, એની એટલી અસર ન થાય. આવું એક દ્રશ્ય જોવે ને એની એના કરતાં આનંદ ઘણી અસર થાય. એક સારા હરિભક્ત, હું નામ નથી આપતો, આ કથા સાંભળે છે, હમણાં એક સમય પહેલાં આવ્યા. અમે બેઠા હતા, ગળગળા થઈ ગયા, રડી પડ્યા. એમણે પોતાના જીવનની એક સત્ય ઘટના મને કહી. ગુરુજીને મળવા આવ્યા, સંતો ભક્તો સાથે ગયા. અચાનક જ મુલાકાત હતી, થોડા દિવસ રહેવાના હતા, 10 દિવસ ગુરુજી સંતો સાથે. આ હરિભક્તને એવું વ્યસન હતું, નાનું નહીં મોટું વ્યસન હતું, ભયંકર વ્યસન હતું. સત્સંગમાં જન્મ હતો, સત્સંગમાં લાખો રૂપિયાની સેવા કરનારા હતા, સત્સંગની અંદર મોટા મોટા સંતોએ મોટા મોટા હાર પહેરાવ્યા હતા, પણ તેમ છતાં ખાટલે મોટી ખોટ. ગળગળાથી એમણે મને વાત કરી કે સ્વામી, મારે આટલું ભયંકર વ્યસન હતું. મારા મનમાં એક ગાંઠ હતી, આ વ્યસન ન છૂટે. હવે 10 દિવસ ગુરુજી સંતોની સાથે રહેવાનું, હરિભક્તોની સાથે રહેવાનું. પહેલા તો મનમાં વિચારેલું ગમે ત્યાં જગ્યા મળશે તો આપણે, પણ હવે આ ભીડામાં આવે ત્યાં જગ્યા મળે એવું લાગે તમને ઘનશ્યામ દાદા? એમણે જોયું કે 2 દિવસ મારા વ્યસન વગર ગયા તો 3 દિવસ પણ જશે, 5 દિવસ પણ જશે, 10 દિવસ ગયા, કોઈને વાત તો કરી નહીં. મનોમન સંકલ્પ કર્યો. શું સંકલ્પ કર્યો? કે બસ હવે કાયમને માટે વ્યસન છોડું છું. ગયા. મનમાં ડર હતો, આટલા વર્ષોનું જૂનું વ્યસન, આવું ખતરનાક વ્યસન છૂટે. હમણાં મને એમણે રડતા રડતા ગળગળા થઈને વાત કરી કે સ્વામી, આજે તમને વિશ્વાસ સાથે કહું છું, વ્યસન જતું રહ્યું. અત્યાર સુધી મેં કોઈ કરતા કોઈને વાત નથી કરી. બીજી એમણે વાત કરી કે સ્વામી, એકાદશીની વાત હું સાંભળતો, મને એકાદશી બહુ અઘરી લાગતી, ઉપવાસ કરવો બહુ જ અઘરું લાગતું, પણ આ રોજ વાતો સાંભળું, રોજ કથા સાંભળું, આ વ્યસન તો ગયું, પણ મને એકવાર થયું ચાલો એકાદશી કરીએ. હમણાં મોટી એકાદશી વચ્ચે ગઈ હતી ને, એકાદશી કરી, બહુ સારું લાગ્યું. ગુરુજીને ફોન કર્યો એમણે, ગુરુજીને પણ વાત કરી કે આ નિયમ લીધું છે, સંતોને વાત કરી, એકાદશી ચાલુ કરી, હવે કાયમને માટે એકાદશી ચાલુ છે. જીવનમાં આ કરવાનું છે, 2 જ કામ કરવા જેવા છે. મહેનત કરીને આપણામાં પડેલી કુટેવોને કાઢવાની છે, અને મહામહેનત કરીને આપણા જીવનમાં સારી ટેવ પાડવાની છે. તમે દાદા, આ સત્ય ઘટના, હું ખાલી નામ નથી બોલતો, હમણાંની જ ઘટેલી ઘટના, હું બધું સાંભળતો હોઉં, કથામાં પ્રસંગ આવે ત્યારે બધી વાત એટલે કરું છું, તમને ખ્યાલ આવે. વ્યસન વર્ષો જૂનું થાય, પરિવાર ન છોડાવી શકે, સંતો ભક્તો ન છોડાવી શકે, પણ સમૂહ એક એટલી તાકાત છે ને,
પાંચ પચાસ સંતો ભક્તોના ભીડામાં રહ્યા હોય ને, એનું જીવન જોયું હોય ને, કોઈ ટકોર પણ ન કરી હોય પણ હૃદય સ્પર્શી જાય કે આટલા બધા સંતો ભક્તો આવી રીતે જીવન જીવી શકે છે, નિર્વ્યસની રીતે જીવી શકે, હું કેમ ન જીવી શકું? પોતા પ્રત્યે ધિક્કાર થાય, અંતરમાં પડેલો આત્મા જાગી જાય, કમર કસે, હવે વ્યસન છોડવું છે. છૂટી જાય છે કે નહીં? અને વ્યસન છૂટ્યું, હવે એકાદશી ચાલુ થઈ. તમે જોયું કુટેવોને કાઢવાની છે, સારી ટેવ પાડવાની છે. ઉત્સવમાં પધારજો. ઉત્સવમાં આવા દિવ્ય દર્શન, આવા દિવ્ય અનુભવ ઘણા બધા ભક્તોને થતા હોય છે. સંતો ભક્તોની સાથે રહેવાનું, દસ દસ દિવસ, સાત સાત દિવસ, સવારથી સાંજ સુધી પૂજ્ય ગુરુજી હોય, સંતો હોય, ભક્તો હોય, આટલી મોટી સંખ્યામાં એકાંતિક ભક્તોના ભીડામાં રહેવું, આ તો લાહવો જીવનમાં લેવા જેવો છે, કહેવાય માંગુ છું. મહારાજની નગરયાત્રા નીકળી છે, ભક્તો બધા દર્શન કરે છે, ખૂબ ભાવ થયો છે. દરબારો અલૌકિક રીત જાણતા હતા, સંતોના ઉપર અધિક પ્રેમ રાખતા હતા. સંતો વાહનમાં બેસતા ત્યારે દરબારો પોતાને ધન્ય ભાગી માનતા. જ્યારે શ્રીહરિ શ્રીનગર શહેરને નજીક પહોંચ્યા ત્યારે પૂર્વાસી ભક્તો તેમને સન્મુખ આવ્યા. મોટા મોટા સાહુકારો સામે આવ્યા હતા. આવનારાનો તો કોઈ પાર ન હતો. રથ અને ઘોડા જોડેલી બગીમાં તેઓ આવતા હતા. કેટલાક તો ઘોડે બેસીને આવ્યા હતા. તે સહુ લોકો શ્રીહરિને અત્યંત ધર્મવાળા જાણીને પગે લાગતા હતા. શહેરના જે સુબા હતા તે પણ પોતાની સવારી સાથે ત્યાં આવ્યા હતા. શ્રીહરિને મોટા ઈશ્વર જાણીને પગમાં પડ્યા. સાહુકારો અને સુબો વગેરે જે આવ્યો હતો તે બધા સાહુકારો અને સુબા જે આવ્યા હતા તે બધા શ્રીફળ લાવ્યા હતા. સહુ શ્રીહરિને ફુલહાર પહેરાવીને ભેટના રૂપમાં શ્રીફળ મૂકતા હતા. સામયો આવ્યું ત્યારે શ્રીહરિ હાથી ઉપરથી નીચે ઉતર્યા. બધી જાતની નીતિને સમજીને સુબાનું સન્માન કર્યું. આંબલીના ઝાડ તળે છાયામાં બેઠા, ત્યાં સુંદર બિછાના ગોઠવ્યા, મોટી સભા ભરી, જેને જ્યાં ઘટે તેને ત્યાં યોગ્ય રીતે બેસાડ્યા. સંતોની સભા જોઈને સુબાએ હાથ જોડીને કહ્યું, શ્રીનગરના સુબા હાથ જોડીને શ્રીહરિને કહે છે, આપણે આ વાત સાંભળીએ. હે ધર્મપુત્ર શ્રીહરિ, મને એમ લાગે છે આજે આ સંતો ભક્તોના દર્શન કર્યા એમ થાય છે કે આ સંતો આ દુનિયાના નથી. યહ લોક કે તુમ નાહી, યહ લોક કે ન ભૂપ એહી. તમે પણ આ લોકના નથી, આ દરબારો પણ આ લોકના નથી, આ સંતો પણ આ લોકના નથી. અને આપના જે શિષ્ય ભાઈ બાઈ શિષ્ય રહાહી વૈકુંઠ લોક સે આયે હે, તમારા શિષ્યો ભાઈઓ અને બહેનો એ બધાના જીવન જોતા એમ લાગે છે કે આ બધા વૈકુંઠમાંથી આવ્યા હોય ને, એવું મને અનુભવાય છે. યહ લોક મે વિચરત અબહુ, અલૌકિક વરતન હે સબહુ. યહ લોક મે વિચરત હો અબહુ, અલૌકિક વરતન હે સબહુ. સો દેખી કે યહ લોક કે લોકા, કરત ભયે અંતર મે સોકા, કરત ભયે અંતર મે સોકા. ભલે અત્યારે બધા આ લોકમાં વિચરો છો, પણ બધાનું વર્તન અલૌકિક છે. તમે બધા આ લોકમાં ભલે વિચરો છો, પણ તમે આ લોકના નથી. તે વર્તનને દેખીને આ દુનિયાના મતપંથી માણસો મનમાં અફસોસ કરવા લાગે છે. હવે દુનિયાની વાત કરે છે, આ દુનિયા કેવી છે? અન્ય મતપંથના જે સંસારી લોકો છે તે બધા ધર્મ વિરુદ્ધ આચરણ કરે છે. કળિયુગમાં તો આવું જ છે. 200 વર્ષ પહેલાંની કથળેલી પરિસ્થિતિ કેવી હતી એનું વર્ણન કરે છે. તેઓ ધર્માચરણને દેખીને અશાંતિ પામે છે. ધર્મના માણસો ધર્મનું આચરણ જોઈને શું થાય છે? અશાંતિ પામે છે. એને એમ થાય છે કે આપણે ખોટા દેખાઈ આવશું, લોકોને ખબર પડી જશે આ ખોટા છે. મેં પહેલાં એક વાત કરી હતી ને, ખોટું માણસ ખોટું ખોટો માણસ ખોટું કરે છે
એ એટલી મોટી ખોટ નથી, પણ એ ખોટું કર્યા પછી ખોટું સ્વીકારતો નથી ને એ બહુ મોટી ખોટ છે. અને ખોટું કર્યા પછી બીજા પાસે એવું જ ખોટું કરાવવાનો જે આગ્રહ રાખે છે ને એ તો અતિ મોટી ખોટ છે. સાગરમાં વાત અનેક વાર આવી ગઈ છે. ભગવાન શ્રીહરિ ભુજમાં હતા. સુંદરજીભાઈના ભાઈ હરજીભાઈ અતિ લોભી હતા. બધા સંતો ભક્તોની સેવા કરે, સારી સારી રસોઈ આપે, સારી ભેટ સામગ્રી લાવે. હરજીભાઈ અતિ લોભી, સેવા કરે નહીં, એને ખૂંચવા લાગ્યું. બધા કરે છે ને હું નહીં કરું તો હું ખરાબ દેખાઈશ. એટલે એક એક હરિભગતને ખૂણામાં બોલાવે, સેવા કરનારાને કહે તમે સાધુને રસોઈ આપો છો, આ પુણ્ય ન કહેવાય, આ તો પાપ છે, તમે સાધુને બગાડો છો. સાધુનો ધર્મ છે નિસ્વાદીપણે રહેવું, સાધુના ધર્મને તમે તોડાવો છો. મહારાજ સુધી વાત પહોંચી, મહારાજે કાનો કાન વાત સાંભળી, મહારાજને દુઃખ થયું. એકાંતમાં બેસાડી મહારાજે કેવી રીતે સમજાવ્યા અને ત્યારે એમણે કેવી તકરારો કરી ખબર છે ને? ખોટું કરે છે, બહુ સરસ કોઈ લખ્યું છે, પૂજ્યપાદ ગુરુજી પણ આ વાત ઘણી વાર કરે છે, માણસ માત્ર ભૂલને પાત્ર, ભૂલ કરે એ માણસ કહેવાય, જેની ભૂલ જ ન થાય એ તો ભગવાન છે. ભૂલ કરે એ માણસ છે, ભૂલને સ્વીકારી લે એ ભગવાનનો માણસ છે, અને ભૂલને સુધારી શકે એ મોટો માણસ છે. વચનામૃતમાં મહારાજે એમ કહ્યું, પોતે પોતાની ભૂલ શોધવી સ્વીકારવી, ન શોધી શકે તો ભગવાનને વારંવાર પ્રાર્થના કરવી, અને ભગવાનને પ્રાર્થના કરે કે હે મહારાજ મારી કઈ ભૂલ થતી હોય તો મને દેખાડજો. પોતાની ભૂલ શોધવી, ત્યાર પછી સ્વીકારવી અને ત્યાર પછી સુધારવી. જગતમાં કેવો ધર્મ ને કેવો અધર્મ, આમ તો અધર્મ ને ધર્મ બધું સરખું જ છે જગતમાં તો, પણ કેવું ચિત્ર વિચિત્ર હતું એ વર્ણન કરે છે. જગતના ધર્મી લોકો પણ ધર્માચરણને જોઈને અશાંતિ પામે છે, તેઓને તો અધર્મ જોઈને આનંદ થાય છે. જે ચાર વર્ણના લોકો કહેવાય છે તે નર નારી ચોરી અને વ્યભિચાર કરે છે, તેમાં કોઈને પરસ્પર ઈર્ષ્યા નથી, એકબીજાનું હિત થાય તેવું તે બધા વર્તે છે, એકબીજાના પાપમાં બધા ભાગીદાર થાય છે. ચોર ચોર ચચેરે ભાઈ, માં બેન દીકરી અને પત્નીની સાથે કૂતરાને ભૂંડના જેવું વર્તન કરે છે. નગરનો સુબો હોય એની પાસે તો બધા સમાચાર આવતા હોય ને દાદા, રાજા તેને વારે વારે દંડ દે છે અને કમાયેલા બધા ધનને ખુવાર કરે છે. આવી રીતે દંડ મળ્યા પછી પણ કોઈ પાછા વળતા નથી. આજે શું છે, આવું જ છે ને ચિત્ર. 200 વર્ષ પહેલા તો ઘણું સારું હતું, આજે તો જગતનું તો જોવાય એવું નથી, કહેવાય એવું નથી, બોલાય એવું પણ નથી, એટલી હદ થઈ ગઈ છે. જે લોકો વધારે ધન ખર્ચે તેનો તેને મનમાં વધારે ગર્વ રહે છે. વેદ પુરાણ અને ધર્મશાસ્ત્રો એવા જીવોને નારકી કહે છે. ગામોગામ પુરાણ વંચાય છે, તેમાં આવતું નરકનું વર્ણન સહુ પોતાને કાને સાંભળે છે. જેવો અધર્મ કરે તેને તેવો અતિ ત્રાસ દેવામાં આવે છે, આવું તેમાં દેખાડ્યું છે. આવું સાંભળે છે, કથા કરે છે, છતાં પાછા અધર્મ કરે છે, આ તો કેવું આશ્ચર્ય. આ જગતમાં જે વધારે અધર્મ કરે છે તેના પ્રાણ રાજા હરી લે છે, અને ઘણા તો તેના અધર્મના સ્વભાવને જો રોકવામાં આવે તો તે પાપી લોકો આપઘાત કરીને મરી જાય છે. પોતાના સ્વભાવને વશ થઈને જ વર્તે છે, સ્વભાવને વશ કેટલા બધા આપઘાત કરે છે. આમ પણ શાસ્ત્રમાં પણ લખ્યું, આત્મહત્યા એ પાપ છે, મોટું પાપ છે. તમે બીજાને મારી નાખો એ પણ મોટું પાપ છે, અને પોતાની જાતને મારી નાખો એ પણ મોટું પાપ છે. હું ઘણી વાર કહું છું, બીપી વધી જાય કે બીપી ઘટી જાય, તમે એટલા બધા એક્સાઇટ થઈ જાઓ, ઉગ્ર બની જાઓ, સામેવાળાને મારી નાખો તો બીપી વધી ગયું, મરી ગયો માણસ. અને કોઈ એટલા બધા ડિપ્રેશનમાં જતા રહે કે પોતે પોતાની જાતને મારી નાખે તો સમજો બીપી ઘટી ગયું અને મરી ગયો. મરવાથી દુઃખનો અંત નથી આવતો,
હમણાં એક સર્વેમાં એક આર્ટિકલ મને કોઈ મોકલ્યો હતો કે આવનારા થોડા વર્ષો પછી, એમાં લખ્યા અમુક અમુક વર્ષો પછી આ પૃથ્વી ઉપર મોટાભાગના માણસો નેચરલ ડેથથી નહીં મરે, મોટાભાગના માણસો જીવનથી કંટાળી સ્યુસાઇડ કરી પછી દવા પીને કે ગળે ફાંસો ખાઈને કે પછી બિલ્ડિંગ ઉપરથી નીચે પડીને મોટાભાગના માણસો આવી રીતે જ મરશે થોડા વર્ષો પછી. અત્યારનું ભૌતિક લોકોનું માનવું છે. 2001 થી 2010 સુધીનો અમેરિકાનો એક સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ હતો. કેવો હતો? 2001માં અમેરિકાની સરકારને ચિંતા હતી એક્સિડેન્ટ ડેથ રેટ વધી રહ્યો હતો. સરકારે ચિંતા વ્યક્ત કરી, ટ્રાફિક સેન્સ વધારી, ટ્રાફિક પોલીસો વધારી, લોકોમાં અવેરનેસ લાવ્યા. 2001માં અમેરિકામાં એક્સિડેન્ટ ડેથ રેટ જે 139 હતો એ ઘટીને એટલો બધો ઘટી ગયો, અડધા કરતાં ઓછો થઈ ગયો. એટલે કે રોડ ઉપર ગાડીઓ સારી, કાયદાઓ સારા, પોલીસ સારી, એટલે રોડ ઉપર અકસ્માતમાં જે માણસો મરતા હતા એ બચી ગયા. એની સામે એક્સિડેન્ટ રેટ, સ્યુસાઇડ ડેથ રેટ એ 3 ગણો વધી ગયો. સરકારને વધારે પડતી ચિંતા એ થઈ કે રોડ પર તો માણસને આપણે બચાવી શકશું, ઘરની અંદર બારણા બંધ કરી માથામાં ગોળી મારી મરનારને કોણ બચાવશે? રાજા કળિયુગનું વર્ણન કરે છે, જેમ જેમ કળિયુગ આગળ જશે આ બધા દોષ થશે. માટે તમે બધા ભગવાનના ભક્તો છો, કથા સાંભળો છો, દરેકના જીવનમાં સુખ દુઃખ હાનિ લાભ યશ અપયશ જય પરાજય બનવાનું જ, પણ ક્યારેય ભગવાનના ભક્તને મનમાં એટલું નિરાશ ન થવું જોઈએ મરવાના વિચાર આવે. મેં હમણાં થોડા સમય પહેલા વાત કરી હતી, અમે હમણાં ફ્લોરિડામાં ગયા, ઓકાલા ગામમાં સભા હતી. પહેલી જ લાઈનમાં પહેલા જ એક સત્સંગી ભક્ત, એનો ભાણો, સગ્ગો ભાણો, જેણે જ્યોર્જિયા મેકનની પાસેનું એક ગામ, 17 વર્ષની ઉંમર, હમણાં જ થોડા દિવસ પહેલાંની જ આ ઘટના, અમે એમના ઘરે સભા કરીને 4 દિવસ પહેલા, ભણેલો ગણેલો સ્માર્ટ છોકરો, 17 વર્ષની ઉંમર, પોતાના સિસ્ટરને મેસેજ કર્યો, આઈ એમ ગોઈંગ ટુ સુસાઇડ, ડુ નોટ કોલ મી, માય ફોન ઇઝ ઓન, યુ કેન ટ્રેપ મી, બરાબર? આટલો મેસેજ કરી. આ લોકોએ પોલીસને ફોન રિસીવ ન કર્યો એટલે પોલીસને જાણ કરી, પોલીસને બધા આવી ગયા, થોડી વારમાં શોધી પણ કાઢ્યો, પણ એક જાડીમાં ગોળી મારીને મરી ગયો. સારો હોશિયાર, સારા સંસ્કારી, સારા ખાનદાનનો છોકરો. કારણ આ બધા સંસ્કાર હવે દીકરાઓને આપવા પડશે. કયા બધા? આ બધા. મનમાં મરવાનો વિચાર આવે ને, મરીને શું થશે, શું ફાયદો થશે? છે કોઈ ફાયદો? આ બધા કળિયુગના લક્ષણો છે. પોતાના સ્વભાવને વશ થઈને જ વર્તે છે. આ બધું સ્વભાવથી થાય છે. તેઓ તો ભૂંડા હાલ થઈને મરે છે, તેમ છતાં તે લોકોને પોતાના પાપ સ્વભાવનો અભાવ આવતો નથી, એવો આલોકનો સ્વભાવ છે. આમ આલોકની બધી વાતો કરવા લાગ્યા ત્યારે ભગવાન શ્રીહરિ બોલ્યા. ત્યારે શ્રીહરિએ કહ્યું, જે શાસ્ત્રોક્ત ધર્મ મર્યાદા પ્રમાણે ચાલે છે તે જ મનુષ્ય છે, ધર્મ મર્યાદાને લોપે છે તે તો પશુ કહેવાય છે. બસ સુબા, આ લોકમાં તો આવું છે, હજી ચાલશે, હજી વધશે. અમે લોકોને બસ આ બે જ વાત કહીએ છીએ. કઈ? ધર્મ મર્યાદામાં રહે છે એ જ માણસ છે, ધર્મ મર્યાદાનું લોપ કરે છે એ તો માણસ નથી, પશુ છે. પશુ છે, દુઃખી થવાનું જ છે. શ્રીહરિએ રાજાને કહ્યું, અજ્ઞાનીઓના દુર્વચનોને એક સંતો સહન કરી શકે છે. સહન કરવું એ સાધુનો ધર્મ છે. સહન કરે છે એટલો મહાન બને છે. હીરો ઘસાય પછી ઉજળો બને છે, સોનું તપે પછી એ શુદ્ધ બને છે. એમ સહનશક્તિ એ મોટો ગુણ છે. કથામાં 2-3 દિવસથી વાત કરું છું, જીવનમાં સમજશક્તિ અને સહનશક્તિ બેની જરૂર છે. આત્મહત્યા થવાની પાછળ મોટામાં મોટું કારણ કાં સહનશક્તિનો અભાવ, કાં સમજશક્તિનો અભાવ. અમે મુંબઈમાં હતા, એક સારા હરિભક્તના ઘરમાં ઘટના ઘટેલી. દીકરો કામ ઉપર ગયેલો, સસરાએ કંઈક ન કહેવાના શબ્દો કહી નાખ્યા,
અને પુત્રવધૂને આઘાત લાગ્યો. એણે આપઘાત કરી લીધો, કેરોસીન છાંટી રૂમ બંધ કરી અને દિવાસળી ચાપી દીધી. પછી તો બહુ મોટી ધમાલ થઈ, બધા હરિભક્તો પહોંચી ગયા, પોલીસ આવી ગઈ. પણ મરતા મરતા પણ એ સ્ત્રીએ પોતાની ભૂલ દેખાણી અને ઓળખાઈ ગઈ. એને સ્ટેટમેન્ટ એટલું સારું આપ્યું, ઘરના બધા સભ્યો બચી ગયા. હું કહેવાય માંગુ છું, પણ એનાથી શું, એકવાર આગ લાગી ગઈ પછી બચવાનો છે વ્યક્તિ. મુંબઈના એક સારા હરિભક્ત, બંને ભાઈઓ જગદીશભાઈ બ્રહ્મભટ્ટ અને એમના નાના ભાઈ ગોપીનાથભાઈ બ્રહ્મભટ્ટ, બે હરિભક્તો સમર્પિત છે. કંડારી ગુરુકુલમાં કેટલા વર્ષોથી રહે છે. આવા પરિવારનો દીકરો, 90,000 રૂપિયા તો લગભગ એનો મહિનાનો પગાર હતો. હમણાંની ઘટના, થોડા સમય પહેલાની. ઘરમાં નાની એવી વાત થઈ, છોકરો દવામાં સ્ટોરમાંથી ગયો ને, પેલી દવા કંઈ આવે ને ત્યાં, તો મને નામે ભૂલાય છે, દવા લઈને આવ્યો અને પી લીધી. પીધા પછી આગ લાગી, દરવાજા ખોલી આખી શેરીમાં દોડે, મને બચાવો મને બચાવો. પણ હવે બચી શકે દાદા? બચી શકે? હવે આખી ગલી ભેગી થઈ, માણસો ભેગા થયા, શું થાય પછી? આપઘાત એ પણ મોટું પાપ છે. આપઘાત થવાની પાછળ બે તત્વ કારણ બની રહ્યા છે, સહન શક્તિનો અભાવ અને સમજણ શક્તિનો અભાવ. થોડી સમજણ હોય ને માણસને, પરિસ્થિતિ દૂર થઈ જાય, દુઃખ એની મેતે ઠંડુ પડી જવાનું છે. અને કાં સહન શક્તિ જોરદાર હોય તો એ વાંધો ન આવે. કેવું દાદા? આવું છે, અજ્ઞાનીઓના દુર્વચનોને એક સંતોષ સહન કરી શકે છે. એટલે કે જે સહન કરે છે સંત છે, સહન કરે છે ભગવાનનો ભક્ત છે, સહન કરે છે એ જ મહાન માણસ છે. એટલે જ સંતોને સૌથી વધારે શ્રેષ્ઠ કહ્યા છે. જે સહન કરે નથી કરી શકતો તે અસંત છે. સંતો તો બાવના ચંદન કરતાં અધિક શાંત છે, તેઓ નિષ્કલંક રહે છે. તેને જોઈને લોકો શુદ્ધ થાય છે. કપડું ચાહે તેવું મેલું હોય પણ તેને ચોખ્ખા પાણીથી ધોવામાં આવે તો તે કપડાને શુદ્ધ નિરશુદ્ધ કરી દે છે. તેમ આ બાબતને ચતુર માણસો જાણે છે. આવા સંતોના સમાગમથી જ જન્મને મરણનું દુઃખ છૂટી જાય છે. ત્યારે સુબાએ કહ્યું, અમારું અપાર સદભાગ્ય છે કે આ વખતે અમને આપના દર્શન થયા. સદભાગ્ય વિના આવો યોગ મળતો નથી. હવે અમારા ભવરોગના દુઃખો નહીં રહે. તુમ તુમ્હારે સંત જો મિલે આયે, સાધન સબહી તામહી રહાયે. સુબાને હવે દિવ્ય જ્ઞાન થયું, બ્રહ્મ જ્ઞાન થયું. અત્યાર સુધી જગત ખરાબ છે એટલું જ જ્ઞાન હતું, પણ હવે સારું શું છે પણ સમજાઈ ગયું, દેખાણું અનુભવમાં આવ્યું. હે પ્રભુ, તમે અને તમારા સંતો એ અમને મળ્યા છે, બસ એ જ અમારું મોટું ભાગ્ય છે. આપ અને આપના સંતો જીવોના ભવરોગના ટાળનારા છો. તીર્થ, વ્રત, જપ, તપ, યજ્ઞ અને દાન આ બધાનું ફળ એટલું જ છે, ભવરોગના દુઃખોને ટાળવા. આપ અને આપના સંતો જે અત્યારે અમને મળ્યા છે તેમાં મોક્ષના બધા સાધન આવી ગયા. તેમનો ક્યારેય દ્રોહ ન કરવો જોઈએ અને તેમની સેવામાં પ્રેમ રાખવો જોઈએ. સેવા કરવાથી જ્યારે તે સંતોનો રાજીપો મળે ત્યારે જ સંસારની અરુચિ થાય. ફરીવાર વાંચું છું, સેવા કરવાથી જ્યારે સંતોનો રાજીપો મળે ત્યારે જ સંસારની અરુચિ થાય. અને જેને સંસારમાં અરુચિ થાય તેને આપની પ્રગટ રહેલી મૂર્તિ અંતરમાં ચોંટી જાય. બે દિવસ પહેલા એક સારા સત્સંગી ભક્તનો ફોન આવ્યો. ફોનમાં વાત થતી હતી. મેં સહજ કહ્યું, ભગત તમે મંતવ્ય ખૂબ સારું લખો છો. મને એમણે કહ્યું, સ્વામી મંતવ્ય તો સારું લખું છું પણ એક મૂંઝવણ છે. શું સ્વામી? આટલી કથા સાંભળીએ છીએ, આટલું બધું મંતવ્ય લખીએ છીએ, છતાં પણ હજી મૂંઝવણ રહ્યા કરે છે, મનમાં અનેક પ્રકારના ખોટા સંકલ્પ થયા કરે છે, સત્સંગનું જેવું બળ આવતું નથી, માનસી પૂજામાં સુખ આવતું નથી, ઘણી બધી એમણે વાતો કરી. એનું કારણ શું? મેં કહ્યું, બસ ભગત તમને આ ઈચ્છા થઈ છે ને જાણવાની, કાર્ય અને કારણ સિદ્ધાંત જેને સમજાઈ જાય ને એને બધું સમજાઈ જાય. મને માનસી પૂજામાં ભગવાનની મૂર્તિ નથી દેખાતી, આ કાર્ય છે. એનું કારણ શું છે? માનસી પૂજા 5 મિનિટની છે, ત્યાર પછીની
5000 મિનિટ બીજી જે દિવસ દરમિયાનની છે એ મિનિટમાં આપણે શું કરીએ છીએ? મૂર્તિ જોઈએ છીએ, મૂર્તિ સામે બેસીએ છીએ, મૂર્તિમાં નજર રાખીએ છીએ. હવે 5000 મિનિટ દરમિયાન તમે જે કંઈક કરો એ દેખાશે? આંખ બંધ કરો ત્યારે કે ભગવાનની મૂર્તિ દેખાય? વચનામૃત પ્રથમનું 22મું સીધો જ જવાબ છે. સમજાણું દાદા? કથા સાંભળવાની છે, સાંભળ્યા પછી લખવાની છે, લખ્યા પછી જીવનમાં ઉતારવાની છે. આપણે આ મહત્વનું કામ રહી જાય છે. આજની સવારની કથામાં નિષ્કામ સ્વામીએ સરસ વાત કરી, સારામાં સારી રસોઈ બનાવીએ પણ જમીએ જ નહીં તો. બોલો, જમીએ જ નહીં તો રસોઈ બનાવ્યાનું ફળ મળ્યું કહેવાય ન કહેવાય? સમજી ગયા તમે? એમ ગમે એટલી સારી કથા કરી કે સાંભળી પણ જીવનમાં ઉતારીએ જ નહીં તો કથાનું ફળ મળ્યું કહેવાય ન કહેવાય? કેવી સરસ વાત આવી! સેવા કરવાથી રાજીપો મળે, રાજીપો થાય ત્યારે અરુચિ થાય જગતમાં, જગતમાંથી અરુચિ થાય ત્યારે મૂર્તિ અંતરમાં આવે છે. માટે આ બધી વાતો યાદ રાખો, સાગરના બેઠા શબ્દો પકડતા શીખો, પકડ્યા પછી વિચારીને ઉતારતા શીખો. સુબો મહારાજને પ્રાર્થના કરે છે, આપના ભક્તોને આ બાબતનું જ્ઞાન છે પણ બીજા સંસારી જીવોમાં તો અજ્ઞાન ભર્યું છે. અવિનાશી આપે આ અજ્ઞાનનો નાશ કરવા માટે તો અવતાર ધારણ કર્યો છે. આ ભારત ભૂમિના ધન્ય ભાગ્ય છે કે આપ વારંવાર આ ભારત દેશમાં વિચરણ કરો છો. જે લોકો તમારા દર્શન કરે છે તેમને આ સંસારનું ભટકણ રહેતું નથી, તેનું જ્ઞાન જે લોકોને અજ્ઞાની ગુરુ મળી ગયા છે તેમને નથી. અજ્ઞાની ગુરુને તો પોતાનું પેટ ભરવાનું જ કામ છે પણ તેમાં શિષ્યનું તો ભૂંડું કરે છે. આપે કોઈ મુમુક્ષુ જીવને છોડી દીધા નથી અને તેનાથી અજ્ઞાની ગુરુઓના બુરા હાલ થયા છે. આપ ક્ષમા રાખીને જેટલું ચાલો છો તેટલું પાખંડી ગુરુઓ વધારે દુઃખ પામે છે. ભગવાન સારું કરે તો પણ જગતના જીવો બળી મળે છે. શ્રીહરિના દર્શન કરવા માટે શહેરમાંથી ઘણા લોકો આવ્યા હતા. ચારે બાજુ અનેક લોકો ઊભા હતા. એક કોષ જેટલા વિસ્તારમાં લોકો ઊભા હતા. એક કોષ એટલે 3 કિલોમીટર જેટલા વિસ્તારની અંદર લાઈન થઈ હતી. વિચારો, નગરમાંથી વિવિધ પ્રકારના વાજિંત્રો આવ્યા હતા. સુબાએ કહ્યું, હવે આપ ચાલો, એક પહોર દિવસ ચઢી ગયો છે પછી ઘણો તડકો થઈ જશે. આપ વિચક્ષણ છો તે બાબતને જાણો છો. શ્રીહરિ હાથી ઉપર બેઠા, સુબાને પણ તેના ઉપર બેસાડ્યા. ચોપદાર હાથમાં સોનાની છડી લઈને નેકી પુકારતા હતા મોતીરામ, કુબેરસિંહ અને ત્રીજા તેના એક ભાઈ હતા. આ ત્રણેય ભાઈઓ શ્રીહરિની આગળ છડી પુકારતા હતા. આવી રીતે ભગવાન શ્રીહરિ શ્રીનગરમાં નગરયાત્રામાં જોડાયા છે. મહારાજની આ મૂર્તિને આપણે હૃદયમાં ધારીએ. આ કથા વાર્તાને સાંભળી મહારાજની મૂર્તિને ઉતારતા જઈએ. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના સપ્તમ પૂરમાં શ્રીનગરમાં ભક્તોએ શ્રીહરિનું સ્વાગત કર્યું તથા શ્રીહરિ નગરમાં પધાર્યા એ નામે 59મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજ.